अगर रहमत ले ली थी, बरकत ले ली थी, हवे इन्हें सांचवीने कयामत ना दिवस सुधी पुगाड़वानुं छे। એવું ન થાય કે જે લોકો ચોખા માટે લાઈન લેબલ લગાવતા હોય છે અને એની કોથળી ફાટેલી હોય તો ઘર સુધી કાઈ નહીં પહોંચે। જરૂરી એ છે કે કાપાસિટે મારામાં કેટલી સલાહિયત હું ધરાવું છું ત્યારે જઈને આ મહિનો મને રહેમત આપી શકશે, આ મહિનો મારા માટે બરકત બની શકશે, આ મહિનો મારા માટે મગફિરતનો સબબ બની શકશે। शैतान की बीस जरे खुदा ने मुताले ने अश्व पर थी काटी मुई को ने कीधु के आज थी तू कयामत सुधी जैसे लानत नु लायक बनी गयो छे। त्यारे शैतान इब्लीस से खुदा ने करीम पासे अमुक वस्तु की मांगणी करी। खुदा मैं तारे अटली इबादत करी, अटला सजदा करा, एनो अजर खपे छे। માંગણી કરે છે પરવર્તીગાર તું મને કયામત સુધીની જિંદગી દે। ઇબ્લીસ કયામત સુધીની જિંદગી હું તને ના જિંદગી પછી બીજી દુઆ કરી। અમુક રિવાયતની અંદર મળે છે કે એક દુઆ દી કરી, એ પરવરદિગાર તું મને એવી શક્તિ આપ અને તું મને એ અતા કર કે આદમનો અગર એક દીકરો દુનિયામાં પેદા થાય તો મારા બે થવા જોઈએ। હા, એટલે મારા માટે બે શૈતાન, એકથી બચવું મુશ્કેલ છે। હા, તો બે એ દુઆ કરી, દુઆ એક્સેપ્ટ તો કે ખુદા તું મને એવી શક્તિ આપી દે કે હું આ આદમની ઓલાદને દરેક દેશમાંથી બેકાવી શકું, જમણી બાજુ પણ બેકાવી શકું, ડાબી બાજુ પણ મારો જ ઉપવાર ચાલે, સામેથી પણ હું આવી શકું, પાછળથી પણ હું વાર કરી શકું। ખુદા બંદે ગરીને કીધું આક્સેપ્ટે કબૂલ, પણ અલ્લાહ સુબહાન વ તઆલા જે છે આ શૈતાનને અથવા બીજી રિવાયત પ્રમાણે જ્યારે નબી આદમને આ વાતની ખબર પડી કે શૈતાનને આટલો બધો ઉપવાર ખુદાએ દઈ દીધો છે તો એક ફેર હાથ જોડીને ફરિયાદ કરી, એ પરવરદિગાર, એ મારા પાલન હાથ, આ શૈતાનને તું આટલો બધો તાકાત આપી દીધો છે, તું મારા બચાવો જે છે મારી મારી નસલમાંથી જે દુનિયામાં આવવાવાળા છે એનું બધું આપણે કે બતાય પહેલે દમસ, આટલી બધી તાકાત આ મારા બચાવો મારી ઓલાદો બની આદમ જે દુનિયામાં આવશે એનામાં ક્યાં એટલી શક્તિ કે આવા પાવરફુલ શૈતાનનો મુકાબલો કરી શકે। સવાલ કરે છે પરવરદિગાર આ બે દિશા કઈ છે, અલ્લાહ જવાબ આપે છે, આવે છે, અરે આદમ અગર તારો દીકરો અગર તારી ઔલાદ અગર બની આદમ આ દુનિયામાં શૈતાનના વસવસામાં આવીને ગુનાહ કરી દે
बहकी जाए मारी नाफरमानी करी गे अरे पछी पछतावो करीने जमीन मा इनु माथू टेकीने अथवा तो आसमान तरफ हाथ बुलंद करीने अगर मारा पासे तौबा मांगी लेसे तो हूं ए लोकोना तमाम गुना ने माफ करी शुरुआत करो કે ગુના થઈ ગયા માસિયત થઈ ગઈ ખુદાની નાફરમાની થઈ ગઈ વાંધો નથી ખુદા કહે છે આ બે ડિરેક્શનો મે ખુલ્લા રાખ્યા છે યાર તમને શેતાન તમને આડો નહીં આવી શકે એટલા માટે માસૂમ જન ઇસ્લામ ફરમાયું કે તમે જે છે લાંબા લાંબા સજદા કરીને તમારા ખંભા ઉપર જે ગુનાહોનો બોજ છે જે ગુનાહોનો પોટલો ભેગો કર્યો છે એને તમે હળવો કરો પણ મારી હાલત શું છે ખાસ કરીને માય રમઝાનમાં મોલાના બિચારા અગર સજદામાં એક સલવાત વધારે પડી નહીં એટલે આખું તો વાવેલા થઈ જાય ઇમામ કહે છે લાંબા સજદા કરો અહીંયા હું સલવાત નથી કરી શકું અજીબ છે મારી જિંદગી મારો વર્તાવ મારો રવૈયો મારો કોમ્પોર્ટમેન્ટ ઇમામ અલી સલામના બોલથી કેટલો વિરુદ્ધ છે અને પછી હું કહું કે હા રસૂલ મારા છે અલી અલી સલામ મારા છે ખુદા મારો છે પણ ન તો અલીની એક વાત ન તો રસૂલની એક વાત મારી જિંદગીની અંદરમાં અગર બરાબરી કરવા જાય તો શાયદ 1% એવો હશે કે હું એ લોકોની વાત ઉપર એ લોકોના કોલ ઉપર જ અમલ કરતો હો તો અલ્લાહ સુબહાન વતાલે કીધું બે દિશા જે છે મારા માટે અગર બંદો ગુના કરીને સજદામાં પોતાનું સર રાખી અથવા તો આસમાન તરફ પોતાના હાથ બુલંદ કરીને મારી પાસે અગર માંગશે તો હું એના ગુનાને માફ કરી દઉં સૂરે ઝુમર આયત નંબર 53 ખુદાવંદે કરીમ એક સરસ અને બહેતરીન મિસાલ પોતાના પયગંબર પોતાના રસૂલને આપી રહ્યો છે કહે છે બિસ્મિલ્લાહ રહમાન રહીમ કુલ યા ઇબાદિયલ લઝીન અસરફુ અલા અનફુસિકુમ લા તબનતુ મિન રહમતિલ્લાહ ઇન અલ્લાહ યહફિઝુ કુલુબ જમીઆ આય મારા રસૂલ કહી દે એ લોકોને કે જે લોકો એ લોકોના નફ્સ ઉપર ઇસરાફ કર્યો છે મતલબ કે એ લોકોના નફ્સ થકી શૈતાનના બહેકાવામાં આવીને એ લોકોએ ગુનાહ કર્યા છે એ લોકોને કહી દે લા તબનતુ મિન રહમતિલ્લાહ કે તમે કદી પણ અલ્લાહ સુબહાન વ તઆલાની રહેમતથી ના ઉમેદ અને માયુસ ન થાઓ શા કારણે ઇન અલ્લાહ યગફુરુ ધુનુબ જમીઆ ખુદાએ ખુદા જે છે બેશક તમારા તમામ ગુનાને બક્ષી દેશે માફ કરી દેશે અગર ભૂલ થઈ ગઈ છે કોતાઈ થઈ ગઈ છે ગુના થઈ ગયા છે માસિયત થઈ ગઈ છે ગભરાવાનું નથી ખુદા મને તો આલ કહે છે તમે આવો અને મારી પાસે તમે ઇસ્તિગફાર તોબા જરમી લુકમાન જે છે પોતાના દીકરાને નસીતો વસિયતની અંદરમાં એક સુંદર મજાની વાત કીધી છે કે છે આ મારા દીકરા કાયનાતના તમામ એ સારા ને નેક કામ તારામાં આવી જાય દુનિયામાં જેટલા ઇન્સાન છે એ બધાની જે સારી વાતો છે સારા કામ છે નેક અમલ છે એ બધે તારામાં આવી જાય તો પણ તું એમ ન સમજજે કે જન્નત તારી છે અહીંયા હું એમ સમજુ છું જન્નતમાં મારું નામ લખેલું છે જનાબે લુકમાન કહે છે આખી કાયનાતના લોકોના અમલ બરાબર તારામાં આવી જાય ને તો પણ તું એમ ન સમજજે કે જન્નત તારી છે પછી કહે છે અહીં મારા દીકરા આખી કાયનાતના બરાબર ગુનાહ જો તારા પાસે હોય આ જુમલા ઉપર તવજ્જો છે આખી કાયનાતની બરાબર ગુનાહ અને માસિયત અને નાફરમાની તારા નામે આમાલમાં હોય તો પણ તું માયુસ ન થાજે કારણ કે એ ખુદા એવો છે કે જે તારી એક નાનકડી નેકીના કારણે તને જન્નતમાં મોકલાવી શકે આટલો રહીમ ખુદા છે આટલો કરીમ છે
શું વાત કરું તમને, ખુદાની રહેમત અને મગફરતની હંમેશા આપણે સાંભળે છે. નબી યુનુસ અલીસલામ નૈનવા નામનું એક ગામ હતું, ખુદાવંદે કરીમે એમને ત્યાં મોકલાવ્યા અને તબલીગ કરી. મુશ્રિકો લોકોને, બેઈમાન લોકોને જે છે ખુદાની વહેદાનિયત તરફ જે છે દાવત આવી ગઈ. 40 વર્ષ સુધી એમની કોમમાં નબી યુનુસે તબલીગ કરી, લોકોને સમજાવ્યા, લોકોને સુધારવાની કોશિશ કરી. તારીખની અંદર મળે છે કે 40 વર્ષની અંદરમાં પૂરી કોમ તો મુશ્રિક હતી, એમાંથી ફક્ત 2 ઈમાન લઈ આવ્યા. 40 વર્ષ તબલીગ કરી, 2 જણા ઈમાન લઈ આવ્યા. તો વિચારો મોલાના સાહેબ 2 વર્ષ તબલીગ કરીને મારો કે સુધારો ના આવે તો કોઈ નવી નવાઈની વાત નથી. સલાહ પણ મોહમ્મદ વાર પણ બે જણા ઈમાન લે છેલ્લે. અને પછી આદત હતી બની ઇસ્રાયલના લોકોની, અને એ જમાનામાં જે લોકો હતા એ લોકો નબીઓને જૂઠલાવતા, એ લોકોને કતલ કરતા, એ લોકોને બૂરું ભલું બોલતા, એ લોકોને પરેશાન કરતા, જેવો જે નબી યુનુસ જે છે થાકી ગયા. તો બધું અકેરી ખુદા હવે હું કંટાળી ગયો, ચાલો બધું તું હવે કઈ કર, મેં તમારી ઉજ્જત તમામ કરી દીધી, આટલા વર્ષ સુધી તબલી કરી, પછી આપણે કેમ કે ભાઠા જ મને લાગી ગયા છે. અને ગુજરાતીમાં કહેવત છે ને, જસના જોડા, જેટલું તમે સારું કરો લોકોનો માણસો આવીને તમારી ટીકા જ કરશે બેઠા બેઠા. તો આ નબી યુનુસ નો પણ આ જ કાળ હતો, થાકી ગયા છે એટલે શું કરે ઇન્સાન હતા ને. બધું આ કહી ખુદાએ કીધું, અરે મારા નબી તમે ચાલ્યા જાવ ત્યાંથી, કારણ કે હું આ ગામ ઉપર અઝાબ મોકલાવું છું. નબી યુનુસે કીધું, જો મારે કોમ પર હું હવે જાઉં છું, છેલ્લી ફેરી તમને કહું છું, તમે સુધરી જાઓ, તમે અલ્લાહ ઉપર ઈમાન લઈ આવો, નકર તમે બરબાદ થઈ જવાના છો. બધે કીધું, આ તો બધી વાર્તા કરે છે ને, આ છે તે છે, બોલવા ગયો મગજ ફરી ગયો છે, ઘેરા કહેતા હતા નબીઓને લોકો. એટલે નબી યુનુસ તો એનો એક જે સાથી હતો એને લઈને ગામથી બહાર જાય. બીજો જે ઈમાન લઈ આવ્યો હતો એ ઝઈફ માણસ હતો, એ કીધું ના તમે જાઓ હું અહીંયા જ રહું છું. અમુક સમય પછી જયારે નબી યુનુસ જે છે આ ગામમાંથી બહાર દૂર નીકળી ગયા સાથે સાથે, તો અલ્લાહ સુબહાનહુ વતઆલા એક અઝાબ મોકલાવ્યો, એક કાળું વાદળું. રિવાયતની અંદર મળે છે કે એ ગામ તરફ આવતું હતું દૂરથી, જેમ આપણે જોઈ કે છેટેથી એકદમ મોસમ ખરાબ થવા લઈ ગઈ છે, આજે એકદમ જોરશોરનો વરસાદ પડશે, એવું કઈ બિહામણું. એક એવું કાળા રંગનું વાદળું આવતું હતું, ન્યાજ આવતું હતું બાજુમાં. તો જે ઝઈફ લોકો હતા એ લોકો જોઈ અજબ થઈ ગયા કે આવડી ઉંમરમાં આવું વાદળું કોઈ દિવસ ન જોયું, એટલે જરૂર આ એ અઝાબ છે કે જે નબી યુનુસ કહી ગયા હતા. એ લોકોએ કીધું કે હવે કરે તો શું કરે, આ તો વાત સાચી પડી, આપણે નેમ કે આ બધી વાર્તા હશે પણ આ તો સાચું નીકળ્યું, જે અઝાબનો વાયદો કરીને ગયા હતા આજે સામે આવી રહ્યો છે, હવે કેમ કરે શું કરે. બધે દોડતા દોડતા વળા ઝઈફ માણસ જે ઈમાન લે હતો એની પાસે કીધું કે જો નબી યુનુસે ભલે અઝાબની વાત કહી પણ સાથે સાથે એક વાત પણ કહી કે ખુદા ભૂલો માફ કરવા પડે છે. તમે સાથે મળીને એમ કરો કે એક જ રસ્તો છે, અગર કોઈ આ અઝાબમાંથી આપણને બચાવી શકશે તો નબી યુનુસ પણ નહીં બચાવે, કારણ કે એને તમે બોલાવવાના છો. અગર કોઈ બચાવી શકશે તો એ જ ખુદા બચાવશે જે આ અઝાબ મોકલે છે. તો એ કરે તો શું કરે, તો કીધું કે બધે ઘર બહાર મૂકી પોતાના બચ્ચાઓને લઈને પહાડી ઉપર ચડી જાય. પહાડી ઉપર ચડી ગયા, તોબા કરવા લાગ્યા, ખુદા ઉપર ઈમાન લઈ આવ્યા. અને ખુદ કુરાન આ જિક્ર કરે છે કે અમે આ આવતા અઝાબને જે છે પાછો ખેંચી લીધું. બોલ ચોખ્ખો આવ્યો છે, સાથે મળીને રોઈ રોઈને તોબા માંગી, દુઆ માંગ્યા ત્યારે અઝાબ ગયો. મને માફી ખબે છે, મને ખુદાની મગફરત ખબે છે, પણ દુઆ એક દેતા નથી બેસું. અમારું રવૈયો છે ભાઈ, માફી ખબે છે, તોબા ખબે છે, દુઆની કબૂલિયત ખબે છે, તો એ કોમેલમાં બેસવાનું નહીં થાય. ઈ તમે મારી પાસે વાત ના કરો. હમણાં 2 દિવસ ઇન્શાલ્લાહ 3 રાત દોઈ મુજીરનું સિલસિલો ચાલુ થયું છે. હકીકતમાં જોવા જાય એક એક લફ્ઝ જે આની અંદરમાં છે, એક એક ખુદાના ખૂબસૂરત નામથી એને પુકારવામાં આવે છે. પુકારી પુકારીને ખુદા પાસે આપણે ફરિયાદ કરી છે, અરે ખુદા તું મને જે છે જહન્નમની આગથી દૂર કરી દે. દૂર થવું છે પણ દુઆ મને બેસું એ નહીં થાય. મારા બધી વાત કરો
દુઆમાં બેસવાની વાત ના કરે. શરૂઆત પડો મોહમ્મદ વાલી. તારી નજદીકી હાસિલ કરવા સારું આ અમલ કરું છું, ઈબાદત કરું છું, જ્યાર સુધી ખુદા સાથે નજદીકી ના મળી શકે મને, તો આ અમલ નો શું ફાયદો? આ અમલ મને શું કામ આવશે? આ અમલ મારા ક્યારે કબૂલ થશે? અને અલ્લાહની નજદીકી હાસિલ કરવી હોય તો પછી રૂહની પાકીઝગી જરૂરી છે. દિલ ની અંદરમાં જે કાટ ચડી ગયો છે એ કાટને ઉતારવું જરૂરી છે. આપણા આખરી નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવે છે, દિલનો કાટ દૂર કરવો હોય ને ત્રણ અમલ કરો. ત્રણ અમલ રસૂલે કરો. પહેલો અમલ, અલ્લાહ નબીએ ફરમાયું કે તમે જે છે હંમેશા તમારી મોતને યાદ કરો. પહેલો આ મોતને યાદ કરવાથી એમ થશે કે એક દિવસ જવાનું છે. જ્યારે એક દિવસ જવાનું યકીન થઈ જશે ત્યારે પછી જે છે ઇન્સાન પોતાના ગુનાહોને યાદ કરશે, ગુનાહોને યાદ કરશે, તોબા કરશે. જ્યારે તોબા કરી લેશે તો અલ્લાહથી નજદીક થઈ જશે. આ મોતને યાદ કરવા વિશે ઘણી મજલિસો અલ્હમ્દુલિલ્લાહ તમારી ખિદમતમાં પડી હતી, પણ આજે હું તમને એક અજીબ એક્ઝામ્પલ આપું. તમે ઓળખતા છો ને સ્ટીવ જોબ્સ, એપલ કંપનીનો પેદેશ જે ગુજરી ગયો ઓક્ટોબર 2011. એની બાયોગ્રાફીની અંદરમાં જે હમણાં જ અમુક મહિના પહેલા છપાણી, એની બાયોગ્રાફીની અંદરમાં એક અજીબ વસ્તુ લખવામાં આવી છે કે આ સ્ટીવ જોબ્સની એક આદતમાંથી એક આદત એ હતી, સવારના જ્યારે ઉઠતો બ્રોસાદા કરવા જતો અને આ દિશામાં જોઈને પોતે પોતાને કહેતો હતો કે અહી સ્થિર યાદ રાખજે આજે તારી જિંદગીનો છેલ્લો દિવસ છે. મોતને યાદ કરીને ઘરમાંથી નીકળતો એ કંપની કે જેને પોતાએ ઝીરોથી ચાલુ કરી, આ મોતને યાદ કરીને પોતાની જિંદગીનો છેલ્લો દિવસ સમજીને એવી ડેવલપમેન્ટ પોતાએ કરી, એવી પ્રગતિ પોતાએ કરી કે આજે મને ને તમને આઈફોન આઈપેડ વગર હાલતું નથી. ક્યારે શા માટે તરક્કી કરી શકો? હંમેશા એ વિચાર કરીને પોતે કામે નીકળતો હતો, હંમેશા એ વિચાર કરીને પોતે એમોશન શરૂ કરતો હતો કે મારી જિંદગીનો છેલ્લો દિવસ. તો સ્ટીવ જોબ્સ જેવા અગર પોતાની મોતને યાદ કરીને ઝેરોમાંથી પોતે કુલ સુધી મુકામલ આદમી બની ગયો કે આજે પૂરી દુનિયા એને યાદ કરી રહી છે, હું અહેલે બેત નું માનવા વાળો, અગર મારી જિંદગીમાં આ મોતની યાદ આવી જાય તો હું કેટલો આગળ ન વધી શકું. બીજી વસ્તુ અલ્લાહના હબીબ ફરમાવે છે, કાટ દૂર કરવા માટે વધારેમાં વધારે કુરાનની તિલાવત કરો. કે અલ્હમ્દુલિલ્લાહ આપણા જવાનો કરી રહ્યા છે પણ મને નથી કરવું. ગઈકાલે થોડી ઘણી એના વિશે વાત થઈ ગઈ. ત્રીજી વસ્તુ, તોબા અને ઇસ્તગફાર વધારે કરો. આનાથી જે છે ને રૂહની જે ગંદગી છે, રૂહના જે નિગ્રોહ છે એ દૂર થઈ જાય છે. પણ આપણી તોબા જે છે ઓલી મશ્કરી વાળી, જે પ્રમાણે ફિરોન કરતો હતો, જે પ્રમાણે કારૂન કરતો હતો, આપણી તોબા અને ઇસ્તગફાર એ પ્રમાણે આપણે કરીએ છીએ. એક ભાઈ વાત કરતો હતો કે શાયદ ગામ હતું, મારી ભૂલ ના થતી હતું, ઈરાન હોય યા પછી બીજું કોઈ જે બી શહેર હોય, ત્યાં કે ભીસ હોય, ભીસ. હવે ભીસ ની અંદરમાં જે છે બે દરવાજા હોય, એક આગળનો દરવાજો હોય અને પાછળનો દરવાજો હોય. તો એ લોકો મખસૂસ રાખતા હતા જે પાછળનો દરવાજો હોય એ ઓરતો માટે, બૈરાઓ માટે, ત્યાંથી બૈરાઓ ચડે અને આગળનો દરવાજો એમાંથી મરદ લોકો ચડતા. પણ ઘણી ફેરે અગર બસ પ્લેન ના હોય, ગળદી ના હોય,
तो औरतों पर दुवामाथी चढ़ी जाती है। तो एक जवान जे छा बस ने अंदर में चढ़ ने सु जोयो के एक जई बाबा छे रोजा बाबा छे तस्बीह हाथ में छे अने बैठा छे बस ने अंदर एनी बाजू में आवीने पोते बेसी गयो। आवीने जरे बैठो तो ये अजीब मंजर जो केवला रोजा बाबा जे छे ये शू करता था ये सीधा नोता बैठे बड़ी बस में लाइन लागी रही होने उसे ये सीधा नोता बैठे ये ऊंधा बैठा એટલે એની નજર અહીંયા ઓલી બૈરાવનું જે દરવાજો હતો ને ત્યાં તરે ત્યાં મોઢું જઈને બેઠા હાથમાં દસમી પછી જયારે બસ ઉભી રહી એટલે એક ઓરત ચડે ઓરત ચડે ને સરખું પેલા જોઈ પાછાથી પગ સુધી પછી દરેક દસમી કાઢ અસ્તગફિરુલ્લાહ રબ્બી હતું આ હેલ વાત છે થોડો જવાન ક્યાં તો અજીબ આવો પેલી ફેરે જો હરી આગળ ગઈ બસ થોડીક આગળ ઊભી રહી બીજી જવાન છોકરી ચેડી હરીનો સબાબા માથા પગ સુધી જોઈ પછી અસ્તગફિર બે ત્રણ ફેરે એવું થયું હવે જ્યારે ચોથી આરીમાં જ્યારે બસ ઊભી રહી તો બે ઓરત ચડી એક પાછળથી ચડી અને એક આગળના દરવાજાથી ચડી હવે ઓલા બાપાની નજર તો ફકત પછવાડાના દરવાજા ઉપર હતી એટલે પાછું એ ઓલી औरत ने जोई जोई ने माथू नीचे કર્યો અને પછી અસ્તગફિર ઓલે જવાન નું મગજ ગયો એ કે બાપા અહીંયા એક અસ્તગફિરુલ્લાહ ચડે છે સલવાત કરો મોહમ્મદ પર તો જ્યારે અલ્લાહ સુબાન વ તઆલા સાથે આવી મુશ્કરી કરવામાં આવે ને પછી અલ્લાહ સુબાન વ તઆલા એને જે પીઓન ની હાલત કરી એ પ્રમાણે પછી હાલત કરી जिंदगी नो रवैयो अजरे मोहतरम कोशिश करिए कि जे पण आपणे जे नागरदाई करवानी कोशिश करे छे बधुई जाणवा छता एवुं नथी के आपणे कई जाणता नथी आ मजलिसो तो फकत एक रापेल होय छे अल्लाहने करीम खुद कुरान में कहे छे वधकिर फइन ज़िक्रा तनफउल मुमिनीन ऐ मारा रसूल याद देवरा अबार तुम्हारी याद देवरा આટલી યાદ દેવરાવો મુમિનો માટે ફાયદાકારક છે તો મતલબ શું તો યાદ દેવરાવવા માટે કોઈ છે અલ્હમ્દુલિલ્લાહ તમે મારા બુઝુર્ગો છો વડીલો છો મારા મોટા ભાઈઓ છો મારી બહેનો છો મારા કરતા વધારે જાણો છો અને ગુજરાતીમાં આપણી કહેવત છે જાણી તો સિપાહી બે લાકડી વધારે મારી આ એવું ના થાય કે કયામતના દિવસે અહલે બેત અલી સલાતુ વસલામ આપણી સામી ચાડી કરે ખુદા બસ કે આ મને પુકારતો તો તો બહુ પણ મારી એક વાત ઉપર અમલ નતો કરતો અઝાન મોહતરમ કોશિશ કરીએ કે આપણે અલ્લાહ સુબહાનહુ વતઆલાની બારગાહ એનો દરવાજો પકડાવી પણ જ્યારે દુનિયાની ચીજની કઈ જરૂર હોય છે ત્યારે આપણે ભીખ માંગવા માટે પણ તૈયાર છે ખુદાની મગફિરત માટે આપણે શા માટે તોબા ની ઇસ્તિગફાર કરતા શરમ એ ખુદા કે જેટલો કરીમ છે એ ખુદા કે જે આપણી ગુનાહોને માફ કરવા માટે આટલો આતુર છે ખુદ ખુદા વાટ જોઈ રહી છે અને હું એની પાસે ન જાઉં કોશિશ કરીએ કે આપણે અલ્લાહને પુકારીએ અને આપણા પાસે એક વસીલો જે છે તે બેશક અહલે બેત અલી મુસલાતુ વસલામની મઝલૂમી છે કે જેના થકી આપણે અલ્લાહનો દરવાજો ખખડાવી શકીએ છીએ એ મારો અલ્લાહ એ મારો પરવરદિગાર તે તારા બંદાઓ માટે ફરમાવ્યું છે કે તારી પાસે દુઆ કર્યા કરે દુઆ કબૂલ કરવાનો તે ફાયદો આપ્યો છે મારા ખુદા એ મારા અલ્લાહ એ દુઆઓને સાંભળવા વાળા એ ગુનાહોને માફ કરવા વાળા યાદ કરે વક્તને કે જ્યારે અહલે હરમ શામના ઝિંદાનમાં હતા ના 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 હુસૈન ના યતીમ બચ્ચાઓ અંધારા કેદખાના ની અંદર
यदि सज्जना हाथों में हथकड़ी पग में पेड़ी। एक वक्त एवो आयो कि चार वर्ष नी सकीना पोताना भाई सैयद सज्जाद नी बाजू में आवी आवीने सवाल करो, भैया सज्जाद एक सवाल छे। शु सवाल छे मारी बहन? भैया सज्जाद बताओ, अगर कोई इंसान तरस्यो होय ने प्यासो होय तो नी शु हालत थाय? अजे सकीना नी प्यास ने अपने याद करी। इमामे सज्जाद फरमावे छे, मारी बहन सकीना, जरे कोई इंसान तरस्यो होय तो पहला इना होठ सुकाई छे। सकीना इस सवाल करो, भैया सज्जाद, अगर एना थी पण वधारे प्यासो होय तो शु हालत थाय? सैयद सज्जाद कहे छे, मारी बहन सकीना, अगर कोई ना थी वधारे प्यासो होय तो एना गळा मां कांटा पड़ी जाय छे। सकीना ने संतोष ने थी वधारे सवाल करे, भैया सज्जाद, अगर एना थी पण वधारे अगर प्यासो होय तो शु हालत थाय? सज्जाद फरमावे छे, रोई रोई ने, मारी बहन सकीना, अगर कोई इंसान एना थी पण वधारे प्यासो होय तो एना शरीर ने चामड़ी करवाई जाए छे। सकीना छेलो सवाल करे छे, भैया सज्जाद, अगर एना थी पण वधारे मां वधारे प्यासो होय तो शु हालत थाय? सैयद सज्जाद कहे छे, बहन, ए मारी प्यारी बहन, अगर कोई इंसान एना थी पण वधारे प्यासो होय तो एना शरीर नो गोश्त हाड़का थी जुदो थई जाय छे। बस सकीना सांभळो, नाडा नाडा हाथ ऊंचा करिया, अरे सैयद सज्जादे शू जोयो, सकीना नो गोश्त ने हाड़का थी जुदो थई गयो। अल्लाह तुले जलमीन परवरदिगार, तने वास्तो मोहम्मद ने आले मोहम्मद नो, तो हमारे कलील आजादी ने कबूल फरमा। परवरदिगार तने वास्तो मोहम्मद ने आले मोहम्मद नो, तो हमारे गुनाह ने कबीरा व सगीरा ने माफ फरमा। परवरदिगार तने वास्तो मोहम्मद ने आले मोहम्मद नो, जियां जियां मोमिनीन आबाद होए तिमनी जान माल इज्जत ने आबरू ने हिफाजत फरमा। परवरदिगार तने वास्तो मोहम्मद ने आले मोहम्मद नो, परवरदिगार तने वास्तो सैयद सज्जा बीमारी करबला, जे जे मोमिन आले मोहम्मद बीमार होए तिमने जल्दी थी जल्दी शिफाया फरमा। परवरदिगार तने वास्तो मोहम्मद ने आले मोहम्मद नो, तुम्हारे इमाम ज़माना ने सलाम ने जल्दी थी जल्दी ज़ुहूर फरमा, हमने तिमना आवान सार मशुमार फरमा। रब्बाना